બેટા આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ કે આપણે ત્રણ નિદર્શન પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે પહેલી સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ બીજી સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ અને ત્રીજી પદ્ધતિ છે બેટા પદિક નિદર્શન પદ્ધતિ તમે બરાબર ઓબ્ઝર્વેશન કરો પહેલી બે પદ્ધતિમાં યાદચ્છીક શબ્દ છે અને આ ત્રીજી જે પદ્ધતિ છે જેનો અભ્યાસ કરવા આપણે જઈ રહ્યા છીએ એમાં યાદચ્છિક શબ્દ નથી પદિક નિદર્શન પદ્ધતિ એવું કેમ એ પણ બેટા આપણે જોઈશું તો ચાલો પદિક નિદર્શન પદ્ધતિ આ નિદર્શન પદ્ધતિને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ એક કંપનીએ ચોક્કસ સમયગાળામાં પચાસ મોબાઈલ હેન્ડસેટ બનાવ્યા છે ગુણવત્તા ચકાસણી માટે તેમાંથી પાંચ મોબાઈલ હેન્ડસેટનો પદિક નિદર્શ મેળવો હવે બેટા અહીં સમષ્ટિમાં કુલ પચાસ એકમો છે જેને સમષ્ટિનું કદ કહેવાય અને તેને સંકેતમાં કેપિટલ એન વડે દર્શાવાય તેથી અહીં બેટા કેપિટલ એન બરાબર પચાસ થશે હવે આપણે નિદર્શમાં પાંચ એકમોની પસંદગી કરવાની છે જેને નિદર્શનું કદ કહેવાય અને બેટા નિદર્શના કદને સંકેતમાં સ્મોલ એન વડે દર્શાવાય તેથી અહીં સ્મોલ એન બરાબર પાંચ થશે હવે બેટા અહીં આ પદ્ધતિમાં સૌથી અગત્યની બાબત છે સ્મોલ કે બેટા કે એટલે નિદર્શ અંતરાલ ફરી બોલું છું બેટા આ પદ્ધતિમાં સૌથી અગત્યની વાત છે સ્મોલ કે કે એટલે નિદર્શ અંતરાલ અને તે કેવી રીતે મળે તો કેપિટલ એનને સ્મોલ એન વડે ભાગવાથી આપણને કે મળશે તો બેટા અહીં કે થશે પચાસ ભાગ્યા પાંચ એટલે કે દસ બેટા કે એટલે નિદર્શ અંતરાલ જે આ ઉદાહરણમાં થશે દસ નિદર સંતરાલ સૌથી અગત્યની બાબત છે બેટા આ પદ્ધતિમાં હવે બેટા અહીં કે બરાબર દસ હોવાથી આ રીતે એક હારમાં દસ મોબાઈલ હેન્ડસેટ ગોઠવીશું જેને આપણે શ્રેણી તરીકે ઓળખીશું હવે પ્રથમ કે એટલે કે પ્રથમ દસ મોબાઈલ હેન્ડસેટમાંથી એક મોબાઈલ હેન્ડસેટ યાદચ્છિક રીતે પસંદ કરીશું જે લોટરી કે યાદચ્છિક સંખ્યાના કોષ્ટકની રીતે મેળવી શકાય ધારો કે પાંચ નંબરનો મોબાઈલ હેન્ડસેટ પસંદ થાય છે હવે બેટા ખાસ ધ્યાન રાખજો જે મોબાઈલ હેન્ડસેટ પસંદ થયો હોય ત્યાંથી દરેક કેમો એટલે કે દરેક દસમો મોબાઈલ હેન્ડસેટ એટલે કે પંદરમો પચીસમો પાંત્રીસમો અને પિસ્તાળીસમો મોબાઈલ હેન્ડસેટ નિદર્શમાં આપોઆપ પસંદ થશે આમ પદિક નિદર્શમાં પાંચમો પંદરમો પચીસમો પાંત્રીસમો અને પિસ્તાળીસમો મોબાઈલ હેન્ડસેટ પસંદ થશે તો બેટા તમે અહીંયા જુઓ માત્ર પહેલો જે મોબાઈલ હેન્ડસેટ છે તે જ યાદચ્છીક રીતે પસંદ થયો બાકીના મોબાઈલ હેન્ડસેટ તો આપોઆપ પસંદ થઈ જ ગયા એટલે એમ કહી શકાય બેટા કે આ પદ્ધતિ જે છે સંપૂર્ણ યાદચ્છીક નથી એટલે તો એના નામમાં યાદચ્છીક શબ્દ નથી નામ વાંચો તમે પદિક નિદર્શન પદ્ધતિ લખ્યું છે પદિક યાદચ્છિક નિદર્શન પદ્ધતિ નથી લખ્યું બેટા તો ચાલો હવે આ ઉદાહરણની મદદથી પદિક નિદર્શન પદ્ધતિ સમજીએ જ્યારે સમષ્ટિના બધા જ એકમો કોઈ ખાસ રીતે જેમ કે વર્ણાનુસાર સમયાનુસાર ભૌગોલિક વગેરે રીતે ગોઠવાયેલા હોય અને તેની સંપૂર્ણ યાદી પ્રાપ્ત હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગમાં લેવી હિતાવહ છે બેટા અહીં શું લખ્યું છે સમષ્ટિના બધા જ એકમો વર્ણાનુસાર હવે વર્ણાનુસાર એટલે શું તો દાખલા તરીકે ટેલિફોન ડિરેક્ટરી તમે ટેલિફોન ડિરેક્ટરી તો જોઈ જશે તેમાં આલ્ફાબેટિકલ ઓર્ડરમાં નામ અને નંબર નોંધેલા હોય છે બેટા મોબાઈલ હેન્ડસેટમાં પણ ફોન બુકમાં બધા કોન્ટેક નંબર જે છે તે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જ ગોઠવાયેલા હોય છે જેને સમષ્ટિના બધા જ એકમો વર્ણાનુસાર ગોઠવાયેલા છે તેમ કહેવાય ત્યારબાદ લખ્યું છે સમય અનુસાર બેટા સમય અનુસાર એટલે શું હવે કોઈ ફેક્ટરીમાં દર કલાકે ઉત્પાદન નોંધવામાં આવતું હોય તો તેને સમષ્ટિના બધા જ એકમો સમય અનુસાર ગોઠવાયેલા છે તેમ કહેવાય અને ત્યારબાદ લખ્યું છે ભૌગોલિક બેટા ભૌગોલિક એટલે શું દાખલા તરીકે ગાંધીનગર શહેરનો વિસ્તાર સેક્ટર એકથી સેક્ટર ત્રીસ મુજબ વહેંચવામાં આવેલો છે જેને સમષ્ટિના બધા જ એકમો ભૌગોલિક રીતે ગોઠવાયેલા કહેવાય તો બેટા જ્યારે સમષ્ટિના બધા જ એકમો કોઈ ખાસ રીતે જેમ કે સમય અનુસાર ભૌગોલિક વગેરે રીતે ગોઠવાયેલા હોય અને તેની સંપૂર્ણ યાદી પ્રાપ્ત હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગમાં લેવી હિતાવહ છે આ પદ્ધતિમાં નિદર્શમાં પસંદ થતો પ્રથમ એકમ યાદચ્છીક રીતે પસંદ કરવામાં આવે છે અને બાકીના એકમો આપોઆપ એકમોની યાદીની શ્રેણીમાંથી કોઈ ચોક્કસ અંતરે એક પછી એક પસંદ થાય છે જો તમને યાદ હોય તો પ્રથમ મોબાઈલ હેન્ડસેટ આપણે યાદચ્છીક રીતે પસંદ કર્યો હતો જે પાંચમા નંબરનો હતો ત્યારબાદ બાકીના મોબાઈલ હેન્ડસેટ આપોઆપ એકમોની યાદીની શ્રેણીમાંથી કોઈ ચોક્કસ અંતરે એક પછી એક પસંદ થાય છે યાદ હોય તો દરેક દસમો મોબાઈલ હેન્ડસેટ આપણે પસંદ કર્યો હતો હવે આ જ વાતને સંકેતમાં લખેલી છે જે આપણે ઉદાહરણમાં જોયું શું લખેલું છે ધારો કે સમષ્ટિના કુલ કેપિટલ એન એકમોને કોઈ ચોક્કસ રીતે ગોઠવી તેને એકથી કેપિટલ એન ક્રમ આપેલા છે બેટા યાદ કરો પેલું મોબાઈલ હેન્ડસેટવાળું ઉદાહરણ આપણી જોડે કુલ પચાસ મોબાઈલ હેન્ડસેટ હતા તો આપણે કેપિટલ એન બરાબર પચાસ કહ્યું હતું અને તેને એકથી પચાસ સુધીને ક્રમ આપેલા હતા તેમાંથી આપણે સ્મોલ એન કદનો નિદર્શ પસંદ કરવો છે તો બેટા આપણે કેટલા મોબાઈલ હેન્ડસેટ પસંદ કરવાના હતા પાંચ મોબાઈલ હેન્ડસેટ તો સ્મોલ એન બરાબર આપણે પાંચ કહ્યું હતું હવે બેટા સૌથી અગત્યની બાબત છે કે કે એટલે બેટા નિદર્શ અંતરાલ અને કેવી રીતે મળે કેપિટલ એન ભાગ્યા નાનો એન તો આપણે શું કર્યું હતું પચાસ ભાગ્યા પાંચ તો કે આપણને કેટલો મળ્યો તો બેટા દસ મળ્યો હતો તો કે બરાબર દસ કહેવાય બેટા કેને નિદર્શ સંતરાલ કહેવાય હવે આપણે પ્રથમ કે એકમોમાંથી એટલે કે પ્રથમ દસ એકમોમાંથી યાદચ્છિક રીતે એક એકમ પસંદ કરીએ તો યાદ છે ને તમને પેલો પાંચમા નંબરનો મોબાઈલ હેન્ડસેટ પસંદ થયો હતો ત્યારબાદ પસંદ થયેલા એકમથી મતલબ કે જે પાંચ નંબરનો મોબાઈલ હેન્ડસેટ પસંદ થયો ત્યાંથી દર કેમો એકમ દર કેમો એકમ એટલે બેટા દર દસમો એકમ પસંદ કરવામાં આવે છે તો કયા કયા મોબાઈલ હેન્ડસેટ પસંદ થયા હતા પાંચ નંબર પછી પંદર પચીસ પાંત્રીસ અને પિસ્તાળીસ નંબરના મોબાઈલ હેન્ડસેટ તો બેટા પસંદ થયેલા આ એકમોથી બનતા નિદર્શને પદિક નિદર્શ કહે છે અને નિદર્શ લેવાની આ પદ્ધતિને પદિક નિદર્શન પદ્ધતિ કહે છે હવે બેટા આ પદ્ધતિના આપણે લાભ અને ગેરલાભ જોઈએ જોઈએ લાભ લાભ પહેલો નિદર્શની પસંદગી સરળતાથી થઈ શકે છે બેટા યાદ કરો સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ અને સ્તરી યાદચ્છિક નિદર્શન પદ્ધતિમાં આપણે સમષ્ટિના દરેક એકમો માટે ચિઠ્ઠીઓ બનાવવી પડતી હતી કે યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની મદદથી નિદર્શની પસંદગી કરવી પડતી હતી જ્યારે અહીં તેની સરખામણીએ નિદર્શની પસંદગીનું કાર્ય કેટલું બધું સરળ છે કારણ કે આપણે ફક્ત શરૂઆતની શ્રેણી માટે જ આ કાર્ય કરવું પડે છે ત્યારબાદ બીજો મુદ્દો નિદર્શમાં પસંદ થયેલા એકમો સમષ્ટિમાં સમાન રીતે ફેલાયેલા હોય છે બેટા સમજી શકાય તેવી સ્પષ્ટ બાબત છે યાદ કરો મોબાઈલ હેન્ડસેટની ગોઠવણી અને છેલ્લે બીજી નિદર્શન પદ્ધતિઓ કરતાં આ પદ્ધતિમાં સમય અને ખર્ચની પ્રમાણમાં ઓછી જરૂર પડે છે બેટા આ મુદ્દો પણ સમજી શકાય તેવો સ્પષ્ટ જ છે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ અને સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિની સરખામણીએ નિદર્શ પસંદગીનો સમય અને ખર્ચ બંનેની ઓછી જરૂર પડે છે કારણ કે નિદર્શમાં પસંદ થતો પ્રથમ એકમ જ યાદચ્છિક રીતે પસંદ કરવાનો હોય છે હવે આપણે આ પદ્ધતિના ગેરલાભ જોઈએ પહેલો ગેરલાભ સમષ્ટિના બધા જ એકમોની યાદી પ્રાપ્ત હોય ત્યારે જ આપણે આ પદ્ધતિ ઉપયોગમાં લઈ શકીએ છીએ બેટા સમજી શકાય તેવો સ્પષ્ટ મુદ્દો છે જો યાદી જ તૈયાર ન હોય તો સમષ્ટિના એકમોની શ્રેણી બનાવી શક્ય જ નથી બીજો મુદ્દો સમષ્ટિના બધા જ એકમોને કોઈ ચોક્કસ આધારે ક્રમમાં ગોઠવવાનું કાર્ય સમય માગી લે તેવું તેમજ કંટાળાજનક છે સમજી શકાય તેવી સ્પષ્ટ વાત છે ત્યારબાદનો મુદ્દો આ પદ્ધતિ સંપૂર્ણપણે યાદચ્છિક નથી બેટા અગાઉ પણ આપણે ચર્ચા કરી આ પદ્ધતિના નામમાં યાદચ્છીક શબ્દ નથી યાદ કરો અગાઉની બે પદ્ધતિઓના નામ સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ અને સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ જ્યારે આ પદ્ધતિના નામમાં માત્ર પદિક નિદર્શન પદ્ધતિ જ લખ્યું છે યાદચ્છિક શબ્દ છે જ નહીં એનું કારણ શું છે બેટા તો બેટા પ્રથમ શ્રેણીમાંથી આપણે જે એક એકમની પસંદગી કરીએ છીએ તે જ યાદચ્છિક છે ત્યાર પછીની બાકીની શ્રેણીઓમાંથી જે એકમની પસંદગી થાય છે તે તો આપોઆપ થઈ જાય છે એટલે એવું કહી શકાય કે આ પદ્ધતિ સંપૂર્ણપણે યાદચીક નથી અને છેલ્લે જો કોઈ છુપા આવર્તનનો ગાળો અને નિદર્શ સમરૂપ થઈ જાય તો નિદર્શ પક્ષપાત કે પૂર્વગ્રહયુક્ત મળે છે હવે બેટા અહીં શું કહેવા માગે છે તે સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ ધારો કે ખેતરમાં લાઇનસર રોપા વાવ્યા હોય અને તે ખેતરની ફળદ્રુપતા જાણવા માટે દરેક છઠ્ઠા રોપાના ફળ ગણવાનું નક્કી કરવામાં આવે છે જે પદીક નિદર્શ છે પણ દરેક લાઈનમાં છ જ રોપા હોય તો બધા છેડાના રોપાની જ પસંદગી થશે જે બહારની તરફના રોપા હોવાથી પશુ કે માણસો દ્વારા તેના ફળ તોડવામાં આવ્યા હોય કે તે રોપાને નુકસાન કર્યું હોય તેવું બની શકે તેથી બેટા આવો જે નિદર્શ છે એ સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવશે નહીં